नमस्ते विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने ओवर लीटर्स की उदाहरण 12.5 જોયું હતું. આજે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 12.6. જે બધા ટકા અલગ એના માટે છે કે આમાં છે ને ગણતરી થોડી ટેકનિકલ છે. આ માટે આપણે જે ઉદાહરણ એમ કરવામાં આવે છે બરોબર એ કઈ કરતા નથી બરોબર, પરંતુ જે આપણે સદ કન્સેપ્ટ શીખાજીને બરોબર એના બેઝ આપ્યા છે ઉદાહરણ બરોબર. તો ઉદાહરણ 12.6 જોઈએ. પહેલા આપણે એક વાર તમને કીધું કે ડાબી બાજુએ આપણે સૂત્રનો રિવિઝન કરશું. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ ચોખ્ખો થતો એટલે શું થાય વિદ્યુત પ્રવાહ I બરાબર q ના છેદમાં t એટલે એકમ શું થતો તો એમ્પીયર. ત્યારબાદ ઓકે વિદ્યુત સ્થિતિમાન v બરાબર w ના છેદમાં q એટલે ઓકે ભાઈ એકમ દર વિદ્યુત ભાગ એકમ દર વિદ્યુત ભાગ વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે શું કરવું પડે એટલે કાર્ય કરવું પડે કાર્ય માં એટલે એકમ શું થતો તો વોલ્ટ. ત્યારબાદ આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહનો વચ્ચેનો સંબંધ ઓહ્મ ને ચકાસી લો બરોબર. એ આપણે જોયું પ્રશ્ન b બરાબર i આ ત્યારબાદ આપણે અવરોધ અને અવરોધકતાનું સૂત્ર જોઈએ તો r બરાબર rho l ના છેદમાં a. r અવરોધ હોય એટલે અવરોધકતા, a એટલે લંબાઈ તારની અને a એટલે આ છેદનું ક્ષેત્રફળ. તો આના આધારે તમને છેલ્લો દાખલો જોયો હતો બરોબર. હવે જે દાખલો આવે છે જે આપણે જોઈએ રકમ વાંચે તો રકમની ખબર પડી જાય બરોબર. કે ભાઈ આપેલ દ્રવ્યના જો શું આવ્યું છે તો કે આપેલ દ્રવ્યના a લંબાઈ અને a આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા શું કીધું છે કે આપેલ દ્રવ્યના a લંબાઈ અને a આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તો આનો અવરોધ 4 ઓહ્મ છે. અહીં અવરોધ 1 આપ્યો છે કેટલો છે 4 ઓહ્મ. તો આ જ દ્રવ્યના તારની આ દ્રવ્ય દ્રવ્યની કિંમત હોય દ્રવ્ય આપણે યાદ હોવું જોઈએ અવરોધકતા સેના ઉપર આધાર રાખે દ્રવ્યની જાત ઉપર આ બધું શું પડે છે બરોબર. તમને r1 r1 બરાબર r ઓહ્મ તો 4 ઓહ્મ એટલું જ આપણે ત્યારબાદ શું કીધું કે જો ઈ જે લંબાઈ આપણે a ની લીધી હતી અને ઈ જ દ્રવ્યના તારની લંબાઈ અડધી કરી હતી l/2 કરી હતી. આપણે આવું તમને શીખવેલું હતું લંબાઈ અડધી કરી હતી અને આડ છેદનું ક્ષેત્રફળ ડબલ કરી હતી. જો આ લંબાઈ અડધી કરી હતી અને આડ છેદનું ક્ષેત્રફળ ડબલ કરી હતી પેલા તો જેનામાં મગજ છે ને તરત ખબર પડી જાય છે બરોબર કે અવરોધ શું આવશે. જો એને લંબાઈ અડધી કરી લંબાઈ અડધી કરી એટલે અવરોધ પણ સમપ્રમાણમાં અડધો થઈ જાય. અવરોધ પણ સમપ્રમાણમાં શું થઈ જાય અડધો થઈ જાય 4 માંથી 2 થઈ જાય. ત્યારબાદ શું થયું આડ છેદનું ક્ષેત્રફળ 2 ગણું કરવાનું. જો આડ છેદનું ક્ષેત્રફળ ડબલ કરી નાખ્યું જો છેદ ડબલ થાય તો જવાબ પાછો અડધો થાય 2 ઓહ્મ તો થઈ ગયો તો હવે 2 ભાગ્યા 2 કરી નાખીને જવાબ કેટલો અડધો કરી નાખો 2 નો અડધો થઈ ગયો કે એટલે આનો જવાબ તો તમને દાખલામાં એમ જેમ ખબર પડી જાય જો તમારામાં મગજ હોય તો બરોબર. કે આનો જવાબ કેટલો આવવાનો છે એ આવશે અને કેવી રીતે આવશે એ જોઈએ આપણે. એ પહેલા આજે એકવાર તમને સમજાવી દઉં. જો આપણું આર પણ પહેલા તો છે ને તમને પ્રથમ તાર તાર એક જ છે બરોબર. પણ આપણે સૂત્રમાં સ્વરૂપમાં જઈ આર વન બરાબર રો એલના છેદમાં એ બરાબર. પહેલા તારમાં જે લંબાઈ એ છે અને આ છેદ ક્ષેત્રફળ એ ત્યારે આર વન ની કિંમત આપણે આપી આર વન કેટલો છે તો 4 ઓહ્મ આટલો આપણે આપેલું છે બરાબર. હવે જો બીજા કાર્ય શું કરવાનું છે બીજા કાર્ય માટે આર ટુ રો રો એમ તો એ માટે કેટલો છે એ લખો ને અહીંયા શું તમને શું કરીએ એલના છેદમાં 2 જવાબ તમને ખબર જ છે 1 ઓહ્મ આવશે બરોબર. પણ આવી રીતે આવશે ફરીથી એક વાર શીખવાડી દઉં તમને
જેવી લંબાઈ લે કે આ છે કે ક્ષેત્રફળ ધરાવતો તારનો ઓવર 4 ઓમ છે તો આ જ દ્રવ્યના એલના છેદમાં બે લંબાઈ અને 2a આ છે ધરાવતો તારનો ઓવર કેટલો થાય તો અહીં r1 બરાબર 4 ઓમ પ્રથમ તાર માટે r1 બરાબર રો એલના છેદમાં 1 હવે r1 એલના રો એલના છેદમાં r1 ની કિંમત આવી કે 4 ઓમ એટલે રો a એલના છેદમાં 1 એ ની કિંમત કેટલી આવી કે 4 ઓમ આવી છે બીજા તાર માટે શું કીધું સૂત્ર અનુવાદ છે એટલે n ની જગ્યાએ એલના છેદમાં 2 લેવાનું એની જગ્યાએ 2 લેવો તો એને કીધું બરોબર આ 2 આવી આવે 2 2 એટલે 4 છેદમાં 4 એટલે બાકી તો અંદર નું રો એલના છેદમાં રો એલના છેદમાં 1 આવો બરોબર એની કિંમત 4 જ આવે તો આ રૂપ કે એક હોય આ જગ્યાએ આવે તો છેદમાં 4 આવે તો 4 4 આવે ચાલે હવે તમને કંટાળી એમ જાવ તો શોર્ટ આ બરાબર રો એલના છેદમાં હવે સમજો તો પેલા આવો કે કોઈ 4 ઓમ હે અમત 4 ઓમ હે બરોબર હવે મેં શું કર્યું લંબાઈ અડધી થઈ ગઈ તો જો લંબાઈ એટલે સમપ્રમાણમાં હોય લંબાઈ કેવા પ્રમાણમાં સમપ્રમાણમાં લંબાઈ અડધી થઈ ગઈ ને તો અવરોધ પણ અડધો થઈ ગયો તો 4 ઓમ હતો લંબાઈ અડધી થઈ ગઈ તો અવરોધ અડધો થઈ ગયો કેટલો આવ્યો 2 પછી આગળ શું થયું આ છેદ છેદ આપણે a હતું ને મારી ડબલ થઈ ગયો 2 એ કર્યું તો જો એ છેદમાં s પ્રમાણ છેદ ડબલ થઈ તો જવાબ પાછો આવતો મગજ સમજાય બરોબર તો આ કેવો પ્રમાણ કહેવાય એક છે સમ પ્રમાણ એક છે વ્યસ્ત પ્રમાણ તો આ ઉદાહરણનો ભાગ હોય 6 અહીં આપણે આની રિલેટેડ હવે જેટલા દાખલા લીધા છે બરોબર અથવા તો સ્વાધ્યાય પણ છે બરોબર કે તમે સેલ્ફ સ્ટડી થોડું ઘણું કામ ભણે કરવા પ્રયત્ન કરજો અને બધા વિડીયોમાં મેં તમને શીખવેલું છે કે મેં જેટલું વિડીયોમાં શીખવેલું હોય તમારું રોજનું હોમવર્ક થઈ ગયું તમારે નોટ્સ બનાવી જવાની સમય લખી જવાની અમુક સ્ટુડન્ટ છે બહુ જ સારું વર્ક કરી રહ્યા છે ચેનલની સમજાવતું ત્યાં પૂછે છે બરોબર તો તમે તમારા પ્રશ્ન લઈને આવો પ્રશ્ન પૂછો તો મને ખબર પડે કે ના બરોબર છે બરોબર તો આમાં કોઈ બી કોઈ પણ ડાઉટ હોય તો ગમે ત્યારે પૂછી શકે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જો એમ કે દાખલા લઈ જતા છે દાખલા કરશું બાકી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થિયરી આવશે એના ઉપર આગળ ચર્ચા કરશું